હાલ ચાલી રહેલી કોરોનાની મહામારી વચ્ચે ત્રીજી વેવ આવે તે પહેલા રસીકરણ થાય તે માટે આમ આદમી પાર્ટી દ્વારા પણ રસીકરણ અંગે જાગૃતતા અભિયાન હાથ ધરાનાર છે ત્યારે એક ઓનલાઈન પત્રકાર પરિષદ યોજી આપ દ્વારા લોકોને જાગૃત કરાશે તેમ જણાવાયું હતું। आम आदमी पार्टी द्वारा योजायेली ऑनलाइन पत्रकार परिषद में जणाव्युं हतुं के रसीकरण ने लईने हाल में चाली रहेल कोरोना की महामारी वच्चे त्रीजो वेव पण आवी शके छे तेवो डर सतावी रह्यो छे। त्यारे कोरोना की महामारी वच्चे रसीकरण अभियान उपर भार मुकायो छे तो लोको रसीकरण ने लईने हाल में जे सरकारी कामगीरी थई रही छे तेमां महद अंशे आयोजनो अभाव अने अपूरतुं संकलन पण जोवा मळी रह्युं छे। आ सिवाय रजिस्ट्रेशन प्रक्रिया ना कारणे रसीकरण व्यवस्था जटिल अने विलंबित बनी रही छे। महामारी ना समय आम आदमी पार्टी कोई राजकारण के टीका टिप्पणी करवा मांगती नथी परंतु गुजरात में 100% रसीकरण थाय ते माटे आम आदमी पार्टी ना तमाम कार्यकर्ताओं मेहनत करवा अति उत्सुक छे। त्यारे आ सिवाय रसीकरण ने लई लोगों में जागरूकता आवे अने अफवाओथी दूर रहेवा साथे लोगों ने रसीकरण ना फायदाओं अंगे जणाववानी साथे ज ऑनलाइन रजिस्ट्रेशन कई रीते करवू ते अंगे माहिती अपाशे। नमस्कार सौ प्रेस मीडिया ना साथी मित्रों कोरोना वॉरियर्स, आजनी आ वर्चुअल प्रेस कॉन्फरन्स में उपस्थित सौ साथी मित्रों स्वागत छे, अभिवादन छे। आपणे सौ जाणीए छीए के हाल में कोरोना नो बीजो वेव चाली रह्यो छे अने आ बीजो वेव केटलो घातक अने जीवलेण छे ते आपणे सौए प्रिंट इलेक्ट्रॉनिक मीडिया ना माध्यम थी जोयु अनुभव्यु। वैज्ञानिको अने तबीबी क्षेत्रना तज्ञोनो एवो मत छे के त्रीजो वेव पण हजु आवी शके छे। जो त्रीजो वेव आवे तो आना करता पण वधारे घातक निवडी शके तेम छे। आवा समये कोरोना थी लड़वा माटेना सौथी असरकारक रस्ता तरीके देश पासे, गुजरात पासे, आपणा सौनी पासे फक्त ने फक्त एकमात्र असरकारक रस्तो रसीकरण छे। आवा समये હવે દેશને, ગુજરાતને અને જનતાને કોરોનાથી મુક્તિ અપાવવા માટે એકમાત્ર અસરકારક રસ્તા તરીકે રસીકરણ જાગૃતિ અભિયાન આમ આદમી પાર્ટી ચાલુ કરવા જઈ રહી છે। આથી સૌ સાથી મિત્રોને જણાવવાનું કે હાલમાં જે સરકારી રસીકરણ કાર્યક્રમ થઈ રહ્યો છે તેમાં મહદઅંશે ક્યાંક ને ક્યાંક આયોજનનો અભાવ જણાઈ રહ્યો છે, અપૂરતું સંકલન પણ જણાઈ રહ્યું છે। કેટલીક સરકારી પ્રક્રિયાઓ જેમ કે રજીસ્ટ્રેશન, તેના કારણે પણ રજીસ્ટ્રેશનની પ્રક્રિયાના કારણે પણ ક્યાંક રસીકરણ પ્રક્રિયા જટિલ બની રહી છે। ગ્રામ્ય કક્ષાએ અભણ માણસો, શ્રમિક માણસો અથવા વંચિત માણસો, પછાત માણસો, ગરીબ માણસો જે છે તેઓ રજીસ્ટ્રેશન ન કરી શકવાના કારણે રસીકરણ પ્રક્રિયાથી વંચિત રહી જાય તેવી પણ સંભાવનાઓ બની રહી છે। આ સિવાય એવું પણ ધ્યાનમાં આવ્યું છે કે અગાઉથી જે રજીસ્ટ્રેશન કરવામાં આવે છે એટલો જ જથ્થો વેક્સિનેશન સેન્ટર ઉપર, રસીકરણ સેન્ટર ઉપર ઉપલબ્ધ અને નજીકના કેન્દ્રો ઉપર રસી મુકાવવાની એપોઇન્ટમેન્ટ લઈ આપવાનું કામ પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કરી આપશે। આમ આદમી પાર્ટી જનતાને કોરોનાથી મુક્ત કરવા માટેના એકમાત્ર અસરકારક હથિયાર કે શસ્ત્ર તરીકે રસીકરણ ઉપર ભાર મૂકે છે। તમામ નાગરિકોને, તમામ જનતાને ફરજિયાત રસી લેવા માટે આગ્રહ અને વિનંતી કરે છે। તેમજ ભણેલા ગણેલા જે કાંઈ યુવાનો છે, સોશિયલ મીડિયા સાથે જોડાયેલા યુવાનો છે, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે, તે સૌને પણ રિક્વેસ્ટ કરે છે કે આપણા આસપાસમાં, આપણા સમાજમાં, આપણી સોસાયટીમાં, આપણા મહોલ્લામાં જે કોઈ પણ લોકો હોય એમને સમજાવીએ કે કોરોનાથી મુક્તિ મેળવવાનો એકમાત્ર સરળ અને અસરકારક રસ્તો રસીકરણ છે। રસીકરણ ફરજિયાત કરાવવું જોઈએ, રસીના ખૂબ ફાયદા છે। આ સાથે આમ આદમી પાર્ટી ફરી એક વખત રસીકરણ જાગૃતિ અભિયાનની શરૂઆત કરે છે, સરકારને પણ વિનંતી કરે છે કે સઘન રસીકરણ ઝુંબેશ ઉપાડવામાં આવે। સરકારને વિનંતી કરે છે આમ આદમી પાર્ટી કે જેવી રીતે બૂથ લેવલ ઉપર મતદાનની વ્યવસ્થા કરવામાં આવે છે એવી રીતે ગામડામાં અને શહેરોમાં પણ સરળતાથી અને સરસ રીતે લોકો સુધી રસી પહોંચી શકે તે માટે બૂથ લેવલની વ્યવસ્થા કરવામાં આવે, અગાઉથી નિયત તારીખો નક્કી થાય અને એ તારીખ પ્રમાણે જ બૂથ ઉપર વેક્સિન મૂકવા વાળો સ્ટાફ ઉપલબ્ધ રહે અને આવી રીતે તમામ જનતાને રસી મૂકવામાં આવે તો આપણે સૌ આ કોરોનાના સંભવિત ત્રીજા વેવ અને હાલના બીજા વેવથી બચી શકીએ।
तो आ साथे फरी एक वक्त आम आदमी पार्टी कोई पण प्रकारनुं राजकारण करवा मांगती नथी। जनतानो जीव बचे, दरेक माणसना जीवने सुरक्षा मळे, आपणुं गुजरात सुरक्षित बने, आपणुं भारत सुरक्षित बने, 100% रसीकरण थाय ते माटे आम आदमी पार्टी प्रेरित रसीकरण जागृति अभियान आजथी शुरू करवा जई रह्या छे, जेमां सोशियल मीडिया અને ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરી જનતાને રસી મુકાવવા સમજાવશે। આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ રજીસ્ટ્રેશન કરી આપશે, શક્ય હોય ત્યાં જનસંપર્ક કરશે, નજીકના રસીકરણ કેન્દ્રોની માહિતી મેળવશે, અને જો સરકારી વ્યવસ્થા તંત્રનો સહયોગ મળશે તો જેવી રીતે સુરતમાં આમ આદમી પાર્ટી પ્રેરિત આઇસોલેશન સેન્ટર્સ ખોલવામાં આવ્યા છે, એવી જ રીતે જ્યાં જ્યાં સંકલન થશે, જ્યાં જ્યાં ઉપલબ્ધતા થશે, ત્યાં ત્યાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા રસીકરણ સેન્ટર્સ ખોલી સરકારી તંત્રના સહયોગ। વધુમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતની જનતાને 100% રસીકરણ કરાવવા અપીલ કરવાની સાથે જ રસી સલામત અને સુરક્ષિત હોવાનું જણાવાયું હતું। બ્યુરો રિપોર્ટ, એસ9 ન્યૂઝ સુરત।